આજે આપણે સુપર હેલ્ધી અને ટેસ્ટી એવા થેપલાની રેસીપી જોઈશું. ઘણી જાતના આપણે થેપલા બનાવતા હોઈએ છીએ, દૂધી છે, મેથી છે, ઘણી જાતના મૂળાના ઘણી જાતના થેપલા બનાવતા હોઈએ છીએ, પણ સરગવાના થેપલા તમે ક્યારેય ખાધા છે? જો ખાધા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. અને આજે આપણે સુપર ટેસ્ટી અને હેલ્ધી એવા સરગવાના થેપલા બનાવીશું, જે ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ સુપર ઇઝી રેસીપીને. તો સૌથી પહેલાં આપણે આ રીતની જે સરગવો આવે છે, અત્યારે માર્કેટમાં બહુ સારો એવો સરગવો આવતો હોય છે, તો એ લઈ લેશું. અને તેને મેં સરસ ધોઈને લૂછીને લીધેલો છે. હવે તેમાંથી આ રીતની મેં નાના નાના તેના ટુકડા કરીને લીધેલા છે. હવે જ્યારે પણ આપણે સરગવો લઈએ તો આ રેસીપી બનાવતા હોઈએ ને, તો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સરગવો જે છે તે થોડો દરવાળો હોય, એટલે કે અંદરથી સરસ એવો તેનો માવો હોય એવો રીતનો લેવાનો છે. તો તમે જોઈ શકો છો મેં જાડી એવી જ તેની સ્ટીક લીધેલી છે અને અંદરથી કેવો છે તમે જોઈ શકો છો. આ રીતની આપણે સરગવાની પસંદગી કરીશું, જેથી કરીને જે અંદરનો જે માવાનો પાર્ટ છે તે આપણને વધારે પ્રમાણમાં મળે. તો મેં અહીંયા અત્યારે અંદાજિત જ લીધેલો છે અને થોડોક મેં વધારે લીધેલો છે. આટલા બધા સરગવાનો આપણે યુઝ નહીં કરીએ. તમારે જેટલી રેસીપી બનાવી હોય તેટલો તમે કરી શકો છો. તો આ રીતનો તમે જોઈ શકો છો મેં એકદમ દરવાળો સરગવો લીધેલો છે અને બધાને કાપી લીધેલો છે. આ રીતને નાના નાના એવા ટુકડા મીડિયમ સાઇઝના કરેલા છે. હવે આપણે એક કુકર લઈ લેશું અને સરગવાને બાફી લઈશું. તમારે જો તપેલામાં બાફવું હોય તો એમ પણ કરી શકો છો, પણ આ રીતે કુકરમાં બાફીએ તો ઝડપથી થઈ જાય છે. તો મેં પહેલેથી જ સરગવો ધોયેલો છે એટલે ધોવાની જરૂર નથી. જો તમે ધોયેલો ન હોય તો તમે અત્યારે ધોઈને આપણે કુકરમાં એડ કરી દેશું અને તે ડૂબે એ રીતે પાણી એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને તેને બાફી લઈશું. ઢાંકણ ઢાંકીને તેને મેં બે વિસલ કરેલી હતી, પણ બે વિસલમાં થોડો વધારે બફાઈ ગયો હતો, એટલે જો તમારે આખી શીંગ રાખવી હોય, શાક કે એવું બનાવતા હોય તો આખી શીંગ રાખતા હોય, તો એક વિસલ વગાડીને જ્યારે હવા ભરાય એટલે આપણે બંધ કરી દેવું. અને આ રેસીપીમાં એવું નથી કેમ કે આપણે તેનો મેશેજ કરવાનું છે, એટલે વધારે બફાઈ ગયો હોય સરગવો તો પણ ચાલે, અને તેમાં બીજવાળો સરગવો હોય તો પણ ચાલે, કારણ કે તેનો જે આપણે માવો છે એ જ આપણે જોઈએ છે. એટલા માટે હવે જ્યારે આપણે સરગવો બાફ્યો તેનું પાણી વધારે હતું તો મેં સાઈડમાં કાઢી લીધેલું છે ગ્લાસમાં, અને સરગવો છે તેને આ રીતની ચાળણીની મદદથી આપણે મેશ કરી લેશું અને તેનો સરસ એવો જે પલ્પ છે તે નીકળતો જશે. તો એ આપણે જે પાણી છે તેની સાથે જ કાઢતા જશું. અને અહીંયા કેવું થાય કે જ્યારે આપણે સરગવાને આ રીતે મેશ કરતા હોઈએ ને, તો પાણી નીકળી ગયું છે એટલે જલ્દીથી તે પલ્પ નીકળે નહીં, એટલે જે ગ્લાસમાં પાણી એડ કરેલું છે તે આમાં એડ કરતા જવાનું અને સરસ એવું તેને મિક્સ કરતા જવાનું. જો તમને એકદમ ઠંડો થઈ ગયો હોય તો હાથની મદદથી પણ ઝડપથી થઈ જાય છે, મસળી નાખો એટલે ફટાફટ તેની પ્યુરી થઈ જાય છે. તો આ રીતે આપણે કરી લેશું. અને તમે જોઈ શકો છો મેં બંને વસ્તુ પાણી અને જે પલ્પ છે તે મિક્સ કરી લીધેલો હતો, અને જે ગ્લાસનું પાણી છે તે પણ પલ્પ કરવા માટે એડ કરી દીધેલું હતું. તો તેમાંથી મેં એક ગ્લાસ જેટલું અલગથી કાઢી લીધેલું છે, બધા પાણીની જરૂર નહીં પડે એટલા માટે. તો હવે આપણે જેટલું પાણી જરૂર પડશે એટલું લઈ લેશું, અને જે પાણી છે સરગવાનું તેમાં જ આપણે રોટલીનો લોટ લેશું, અને તેમાં મેં ભાખરીનો લોટ પણ એડ કરેલો છે. તમારે તેની હારે ભાખરીનો લોટ ન એડ કરવો હોય તો રવો એટલે કે સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેમાં આપણે મોણ એડ કરી દેશું થોડું, 1-2 ચમચી જેટલું, અને સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, પછી આપણે એડ કરીશું ધાણાભાજી બારીક કાપેલા, મેં થોડા વધારે પ્રમાણમાં એડ કરેલા છે, અને ત્યારબાદ થોડો અજમો હાથની મદદથી મસળીને એડ કરીશું, કાળા મરીનો પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરા પાવડર એડ કરી દઈશું. અને તમારે જો અહીંયા ડુંગળી પણ બારીક કાપેલી એડ કરવી હોય તો પણ કરી શકો છો, અને લસણ એકદમ સરસ એવું ક્રશ કરીને કે બારીક કટ કરીને એડ કરવું હોય તો પણ કરી શકાય. મેં અત્યારે એમનેમ જ સિમ્પલ એડ રાખેલા છે. તમારા અહીંયા દૂધી ખમણીને એડ કરવી હોય તો પણ કરી શકાય. અને જેટલા પ્રમાણમાં આપણે થેપલા બનાવવા હોય એ રીતનું પાણી રાખવું, જેથી કરીને તે વધારે પ્રમાણમાં આપણે લોટ એડ ન કરવો પડે. જો તમારે ઓછું ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો થોડું પાણી વધારે જ બહાર કાઢી લેવું, જેથી કરીને આપણે જેટલું જરૂર પડે એટલું એડ કરતા જઈએ. તો મેં અહીંયા વધારે પ્રમાણમાં જ બાફેલો હતો, કારણ કે મને પાણી પણ રેડ હું પીવું છું એટલા માટે. જો તમે સરગવાના આ રીતે
પાણી પીતા હોય તો પણ મને કમેન્ટ કરીને જણાવજો, અને સરગવાની કેટલી જાતની રેસીપી બનાવો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આ રીતનું આપણે લોટ બાંધીને તૈયાર કરીશું, અને જો લોટ ઢીલો લાગે તો આપણે રોટલીનો લોટ એડ કરતા જશું, અને સરસ એવો મીડિયમ એવો લોટ જે થેપલાનો બાંધીએ એ રીતનો જ આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું. તેલ એડ કરીને મસળી લેશું, અને તમે જોઈ શકો છો એવો જ મેં થોડો એવો ઢીલો એવો લોટ રાખ્યો છે, બહુ વધારે કઠણ નથી. હવે આપણે એક લૂવો લઈ લેશું, અને તેમાંથી બીજો જે લોટ છે તેને ઢાંકીને રાખી દેશું, અને સરસ એવો ગોળ કરીને તેને લોટમાં લપેટીને આપણે થેપલા બનાવી લેશું. તો અહીંયા મેં માત્ર સર્કલ શેપ જ બનાવેલો છે, અને આ જે થેપલા છે તેમાં ત્યાં સ્ટફિંગ કંઈ એડ કરીને પણ તમારે બનાવવું હોય તો પણ બનાવી શકો છો, અને તમારે કોઈ પણ શેપ બનાવવો હોય, બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો તમે ટ્રાયેંગલ છે, સ્ક્વેર શેપ છે, અને આ રીતનું સર્કલ શેપ તો આપણે રેગ્યુલર બનાવતા જોઈએ છીએ, તો કોઈ પણ શેપ આપીને પણ તમે આ થેપલા બનાવી શકો છો. હવે મેં બીજું જે થેપલું વણેલું છે તેની ઉપર જ્યારે લાસ્ટમાં વણતા ટાઈમે મેં ઉપરથી થોડા એવા સફેદ તલ એડ કરીને વણી લીધેલા છે, જેથી કરીને ઉપર સરસ દેખાય પણ ખરા અને ટેસ્ટમાં પણ બહુ સરસ એવા લાગશે. તો આ રીતે આપણે થેપલાને વણી લેશું અને તેને સાઈડમાં કરી દેશું. અને હવે મેં સાઈડમાં તવો ગરમ કરવા માટે મૂકી દીધેલો છે, તો સરસ એવો ગરમ થઈ જાય એટલે આપણે તેની ઉપર થેપલું એડ કરી દેશું. તો અહીંયા તમે તમારે જેવી રીતે કંઈ પણ બીજી વસ્તુ પણ એડ કરીને થેપલા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. થોડી મેથી એડ કરવી હોય, બાળકોને લંચ બોક્સમાં આપવા હોય, સવારે નાસ્તામાં ખાવા હોય તો પણ તમે આ થેપલા જરૂરથી એન્જોય કરી શકો છો. બહુ ટેસ્ટી એવા લાગે છે અને હેલ્થ બેનિફિટ તો બહુ જ છે. તમે ગૂગલમાં સર્ચ કરીને પણ જોઈ શકો છો. મોદીજી પણ સરગવાને બહુ પ્રમોટ કરે છે, તો તમે પણ જરૂરથી એક વખત આ રીતના થેપલા બનાવજો. સરગવાના થેપલા બહુ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો આ રીતે બંને સાઈડ આપણે તેને શેકી લેશું. મેં અહીંયા માત્ર તેલનો જ ઉપયોગ કરેલો છે, તો તમે જો કરવો હોય તો બટર કે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો ઘીથી પણ ફ્રાય કરીને તેને આપી શકો છો, તો વધારે હેલ્ધી થઈ જશે. આ રીતે બંને સાઈડ આપણે સરસ એવું શેકી લેશું. તો જોઈ શકો છો આ રીતે આપણે બધા થેપલાને બનાવીને તૈયાર કરી લેશું. અહીંયા જે આપણે ભાખરીનો લોટ એડ કરેલો છે એટલે થોડા એવા ક્રિસ્પી એવા આ જે થેપલા છે તે બનશે, આમ સોફ્ટ આમ ક્રિસ્પી એવા લાગશે. અને મેં અત્યારે દહીં સાથે સર્વ કરેલા છે, તમે તેને ચા સાથે પણ એન્જોય કરી શકો છો. બાળકોને પીનટ બટર સાથે ભાવતા હોય તો એમ પણ તમે આપી શકો છો, કે કોઈ પણ સબ્જી સાથે તમને ભાવતા હોય તો પણ તમે તેને એન્જોય કરી શકો છો. તો આ મેં દહીં અને જે અથાણું છે તેની સાથે સર્વ કરેલા છે. આ અથાણાની પણ રેસીપી મેં આગળ આપેલી છે, અને મરચાંનું જે ભૂહણિયું કહીએ અથવા તો મરચાંનું અથાણું કહીએ એ બનાવેલું છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, અને જો સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.